નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે આજે જ્યારે કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે ત્યારે ગૂગલ આવતા પાંચથી સાત વર્ષોમાં ભારત દેશમાં દસ અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે ગૂગલે ભારત માટે એક સ્પેશિયલ ફંડ તૈયાર કર્યું છે ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટલાઇઝેશન ફંડ જેના અંતર્ગત ગૂગલ ભારતની અનેક કંપનીઓમાં રોકાણ કરશે અથવા તેની સાથે ભાગીદારી કરશે ગૂગલ સાથે જ અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ છે જે ભારતમાં રોકાણ કરવા માંગે છે જેમાં એમેઝોન અને ફેસબુક જેવી કંપનીઓ પણ સામેલ છે તો આજે આપણે આ રિપોર્ટમાં જોઈશું કે એવી તો કઈ ખાસ બાબત છે જેના કારણે ગૂગલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે રિપોર્ટ અનુસાર ભારતનું અર્થતંત્ર ડિજિટલ ક્રાંતિ અને સ્માર્ટફોન આવવાથી ઝડપથી બદલાઈ રહ્યું છે ભારતની એક અબજ ત્રીસ કરોડની વસ્તીમાં આજે લગભગ એક અબજ વસ્તી પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પહોંચી ગયા છે ટેકનોલોજી અને બિઝનેસના જાણકાર માધવન નારાયણના જણાવ્યા અનુસાર આજે સ્માર્ટફોન અને ડેટા પ્લાન સસ્તા થઈ રહ્યા છે જેનાથી ભવિષ્યમાં આ સંખ્યા બમણી થઈ જશે હવે એવો સમય આવી ગયો છે કે એક જ કંપની ટેલિકોમ સેવાઓ પૂરી પાડે છે તેમજ મનોરંજન ઈ કોમર્સ અને ઈ પેમેન્ટની સેવાઓ પણ પૂરી પાડે છે જેના કારણે ઇન્ટરનેટ સુપર માર્કેટ બની ગયું છે જ્યાં સોફ્ટવેર પર ઉપલબ્ધ છે અને કન્ટેન્ટ પણ ઉપલબ્ધ છે જેમ કે એમેઝોન પર હવે ફિલ્મો રિલીઝ થાય છે તેવી જ રીતે ફેસબુક જેની પર ફ્રેન્ડશિપથી લઈને ધંધા રોજગાર ચાલે છે ગૂગલ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓનું ભારત તરફ વળવાનું બીજું મોટું કારણ ડેટા છે જે ભારતમાં આરામથી અને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ એડિટર તેમજ ટેકનોલોજીના જાણકાર ઋષિરાજના જણાવ્યા અનુસાર આ આંતરરાષ્ટ્રીય કંપનીઓનું ભારતમાં આવવાનું કારણ ડેટા છે જે તેમને અહીંયા સરળતાથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં મળી રહે છે અને આ ડેટા પ્રોફાઇલિંગથી કંપની પાસે ખૂબ જ પ્રમાણમાં ડેટા સ્ટોર બની જાય છે જેની મદદથી આ કંપનીઓ યુઝર્સની આદતો જાણી શકે છે તેનાથી માર્કેટ રિસર્ચ પણ સરળ બને છે આ બાબતને લઈને એક અગત્યનો સવાલ ઊભો થાય છે કે આના કારણે યુઝર્સના ડેટા લીક થઈ જવાનું જોખમ તો નહીં વધી જાય ને કારણ કે ઋષિરાજના જણાવ્યા મુજબ જે ઝડપથી આ કામ વધી રહ્યું છે તે રીતે ડેટા સુરક્ષિત રાખવા અંગે કોઈ જ કામ નથી થઈ રહ્યું બીજું અગત્યનું કારણ એ પણ હોઈ શકે કે આ આંતરરાષ્ટ્રીય કંપનીઓના અમુક પ્રોજેક્ટ સરકાર પાસે પણ હોય છે જ્યારે એક કંપની વિદેશી કંપનીમાં રોકાણ કરે છે ત્યારે તેમને સરકારને જણાવી શકે કે અમે પણ બીજી વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યું છે અને આ રીતે સરકારી પ્રોજેક્ટ્સનો લાભ લઈ શકે છે ગૂગલ તેમજ અન્ય ડિજિટલ સર્વિસ આપતી કંપનીઓ પણ સર્વિસ ટેક્સ લગાવવાની બાબત પર ચર્ચાઓ આખું વિશ્વ કરી રહ્યું છે કારણ કે આ કંપનીઓ સર્ચ એન્જિન અને ટેકનોલોજીની મદદથી ઘણી કમાણી કરે છે તો જો તેઓ ભારત જેવા વિકસતા અર્થતંત્રમાં આવે તો તેઓ પોતાની કમાણીનો એક ભાગ અહીં જ રોકે છે જેના લીધે તેમનો ખર્ચ વધી જાય છે તેમજ કામ પણ ફેલાય છે અને ટેક્સ પણ ઓછો આપવો પડે છે આ કંપનીઓ ભારત જેવા વિકસતા અર્થતંત્રને લઈને હંમેશા સતર્ક રહે છે કારણ કે જો અહીં તેઓ કોઈ મોડલ સફળતાપૂર્વક લોન્ચ કરી શકે તો આ જ મોડલ બીજા વિકસતા દેશોમાં પણ લોન્ચ કરી શકે છે તો ગૂગલને ભારત ઉપર દસ અબજ ડોલરનું પ્રેમ વરસાવવાનું કારણ માધવન નારાયણના સ્ટેટમેન્ટ પરથી મળી આવે છે ભારતીય પક્ષ તરફથી ચાલી રહી વાતો પર ધ્યાન આપીએ તો ગૂગલ જેવી આ આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારત જેવી મોટી અર્થવ્યવસ્થા સાથે જોડાવા જઈ રહી છે ત્યારે દસ અબજનું રોકાણ તેમની માટે નાની વાત લાગે છે તો આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને ફોલો કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વિચારો પણ અમને જરૂરથી જણાવો